અત્યારે સમય ની લેતા આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના લાડીલા માનીતા રાજસ્વી રત્ન કેન્દ્રીય મંત્રી માનની શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ જોરદાર તાલીઓથી વધાવીએ અમરેલી જિલ્લાના ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલનના આ મંગલ કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા લોકસંત આદરણીય પૂજ્ય મોરારી બાપુ કાજલબેન કાજલબેન આપનું સ્વાગત છે આ અમારું ગામ છે એટલે આપનું ખાસ સ્વાગત કરું છું ભાઈ શ્રી વજુભાઈ આપણા આદરણીય શ્રી ચુનીભાઈ શ્રી જયરામભાઈ આદરણીય શ્રી ઠાકરશીભાઈ આપણા મોભી ભાઈ શ્રી દિલીપભાઈ આપણા સાંસદ ભાઈ શ્રી નારણભાઈ ભાઈ શ્રી વસંતભાઈ ભાઈ શ્રી અશ્વિનભાઈ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો જૂનાગઢથી ખાસ વધાર્યા છે આપણા સંજયભાઈ કોરડિયા સુરતથી ભાઈ પરવાડિયા હર્ષદભાઈ ઘણા બધા મહેમાનો છે આપ સૌ આદરણીય મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વડીલો માતાઓ બહેનો બાળકો કાજલબહેનને સાંભળીએ તો સાંભળ્યા રાખવાનું મન થાય વાંચીએ તો વાંચ્યા રાખવાનું મન થાય એમની ઉપર માતાજીની એવી કૃપા છે એને કારણે એ આપણા મર્મ ઉપર હાથ મૂકે તો પણ એટલો મમતાથી મૂકે કે આપણને ગમે એટલી સરસ રીતે એ વિષયોને આપણી સામે ઉઘાડ કરતા હતા સ્પર્શ કરતા હતા અને આપ બધા એને દાદ આપતા હતા બાપુ અત્યારે અહીંયા ટાઈટલ આપ્યું સાસુ વહુ અને દીકરી અને હમણાં હમણાંના જે સમયમાં આપણને જે અજંપો વર્તાય છે એ બોલચાલમાં પણ હવે દેખાય છે આપણા વડીલોની સાથે દીકરાઓનો વ્યવહાર દીકરીઓનો વ્યવહાર વહુઓનો વ્યવહાર સાસુઓનો વ્યવહાર અને આને લઈને દરરોજ આમ ચર્ચાઓ પણ એની ચાલે છે ને હવે માનતા નથી ને હવે કોઈને શરમ નથી ને હવે કાંઈ હેંજા નથી ને આ બધું રૂટીન થઈ ગયું છે અને એને કારણે બેન એમ કહેતા હતા ને કે અત્યારે એમને બધા ગુસ્સામાં જ હોય છે ઉશ્કેરાયેલા જ હોય છે આમ ધીરાતે ધીરે ધીરે વાત કરવી ધીરે ધીરે સાંભળવું એવું બધું ઘટતું જાય છે પણ હવે આવું બધું શીખવા ક્યાંથી મળે એ મોટામાં મોટી સમસ્યા છે અત્યારે હવે આપણી પાસે સંસ્થાઓ એટલી બધી નવી નવી વિકસતી જાય છે અને હવે તો આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ આપણે ત્યાં આવવા માંડી અને એની સાથેની આપણી યુનિવર્સિટીઓના જોડાણોમાં અભ્યાસક્રમો એટલા જુદી જુદી જાતના આપણને જોવા મળે છે કે એના પેલા વર્ણનો વાંચીએ તો હવે આ કેળવણીની સંસ્થાઓના તો આપણને એમ લાગે કે ત્યાં આપણે આ શું કરાવતા હોય છે એના કેટલા એકરની જમીનો છે ને કેટલા બંગલા છે ને કેટલું ઇન્ફ્રાસ્ટ્રકચર છે ને એ જોઈન ત્યાં છોકરાઓને મૂકવાની નાનતે બધી કોશિશ થાય છે પણ મને એવું લાગે છે એમાંથી હોહરવા નીકળી જાય કે એમના જ બારા નીકળે છે એટલે મારે તો અહીંયા બાપુ આપને સાંભળવાના છે અને આપના આશીર્વાદ આખા સમાજને મળે એવી અપેક્ષા હતી અને બેન પાસેથી આપણને વૈજ્ઞાનિક ઢબે બધું જે જાણવા સમજમાં જેવું તો મળી ગયું પણ હું તો મારા મનમાં બે ત્રણ વાતો છે આપની સાથે શેર કરું બાપુ મૂળ આ સાસુ દીકરી અને વહુ અને આપણનો આ અજંપો એનું કારણ મારા મતે જે છે એ કુટુંબ વ્યવસ્થા જે ભાંગી છે એના કારણમાં એ છે એ હવે નથી એટલે આ ઘડાય ક્યાં આપણા દીકરા દીકરીઓને આ પ્રકારના સંસ્કાર મળે ક્યાં છોકરાઓની પાસેથી આપણે પગ દબાવવા છે પણ આપણને દાબતા ભાઈ જ ન હોય છોકરા એવી રીતે દબાવે કેવી રીતે એ આપણે આમો હેલો કઈને જ ઊભો રે આપણે દબાવવા હોય તો એ દબાવે હવે દબાવવા કોના બાપાન ઘીરે રાખવા નથી ભેગા કોઈને રાખવા જ નથી બાપુ અરજીમાં અમારે પાસે બદલીની અરજી આવે એમાં એંશી ટકામાં એક જ કારણ લખેલું હોય પણ મા બાપની ઉંમર વૃદ્ધ છે કાળજી રાખવા વાળો હું એક જ છું અને તેથી મારું આય મારી જગ્યાએ બદલી કરી દેવામાં આવે તો હું એમની સારવાર કરી શકું અને હમખાની એને જો ચેકિંગમાં અમે મોકલી બાપા ત્યાં હોય જ નહીં એને ભેગા બધી અરજીઓમાં એટલે મારા મનમાં એવો એક વિચાર આવે છે કે આ બધું જે પહેલાં આપણે ત્યાં હતું નહીં ને હવે જે આપણને વ્યવહારમાં નડે છે એ સંયુક્ત કુટુંબવાળી જે વાત નીકળી ગઈ છે એના કારણે આ થાય છે સંયુક્ત કુટુંબમાં જ્યારે આપણે જીવતા હતા ત્યારે આ પ્રકારની સમસ્યાઓ આવતી જ નહોતી કારણ કે ઘરમાં જી ઘડાઈ જાય કુટુંબ મોટું હોય એટલે એમાં કોઈક હાજવું હોય કોઈક માંદવું હોય મહેમાન હોય આ બધું જ ગયા રાખતું એટલે એમાં એનું આપોઆપ ઘડતર થઈ જતું હતું સંસ્કારો આપણા એની મેળે મેળે સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે જ બાળકોમાં ધરબાઈ જતા હતા એ આખી સંસ્થા અત્યારે આપણે લગભગ છિન્ન ભિન્ન થઈ ગઈ છે તૂટી ગઈ છે એના કારણોમાં કાંઈ અત્યારે પડવાની આવશ્યકતા નથી ને એની ઉપાધિમાંય કોઈ પડવાની જરૂર નથી પણ જ્યાં ઊભા છીએ ત્યાંથી જરૂર વિચારવું પડશે કે આ સંયુક્ત કુટુંબની જે જીવન જીવવાની પદ્ધતિ હતી એ ફરીથી આપણા કુટુંબોમાં આપણે દાખલ કરવા માટેના પ્રયાસો પ્રમાણિકતાથી કરવા પડશે તો ઓટોમેટિક અમુક પ્રશ્નોનું બધાનું સોલ્યુશન થઈ જશે બાપુ હું તો હવે સામાજિક ફંક્શનોમાં પણ કહું છું કે આપણે અહીંયા બેન એક અમારી દીકરી ફોજદાર થઈને આવી તો આપણે એનું સન્માન કર્યું ખરેખર આનંદની વાત છે કોઈ ખાખી ડ્રેસ પહેરેલી દીકરી અમરેલી મંચ ઉપર પહેલી વખત આવી એ બહુ મોટી વાત કહેવાય પોલીસ બંને આવતા હતા આપણે ઘી જતા હતા એને બદલે દીકરી સ્ટેજ ઉપર પોતે ડ્રેસ પહેરીને આવે તો એ બહુ મોટી વાત કહેવાય અને એની કમર ઉપર રિવોલ્વર બાંધે એને એનો એનો વટ કહેવાય સમાજનો વટ કહેવાય એમાં ખુશી થવા જેવી બાબત છે તો એનું સન્માન થવું જોઈએ સામાન્ય રીતે આપણે દાતાઓના સન્માન કરીએ છીએ સમાજ માટે કોઈ પ્રકાર આપતા હોય તો એ દાતાઓને આપણે વધાવીએ છીએ એવી રીતે કોઈ વિશિષ્ટ કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે તો એને પણ સામાજિક રીતે આપણે વધાવતા હોય છે પણ હવે મને એવું લાગે છે કે જો લાંબા સમય સુધી સંયુક્ત કુટુંબમાં કોઈ રહેતું હોય તો એના વડીલોનું પણ સન્માન હવે જાહેરમાં આપણે કરવું અને તો એનાથી સમાજને પણ એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે ઘણા બધા શીખવા જેવા જેના અપેક્ષા છે આપણી ભાઈ દીકરીએ આમ રહેવું જોઈએ સાસુએ આમ રહેવું જોઈએ બેને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે એટલે એમાંથી એમાં મારે જવું નથી પણ એ આપણા કુટુંબ પ્રથાના બધા પ્રશ્નો હતા એમાંથી એની મેળે મેળે આપણે શીખી જતા હતા અને આપણી સમાજ વ્યવસ્થા ખૂબ સુચારું ઢબે હાલતી હતી એક દાદો એની દીકરીને રોજ રમાડતો હોય અને રોજનો એનો પ્રસંગ દીકરીને આંબાનું પાન તોડી દેવાનો પ્રસંગ બાપુ ફળિયામાં જ આંબો હતો રોજ એ દીકરીને આંબો દીકરી આવે એટલે દાદા પાસે રમવા એટલે પાંદડું તોડી દેતી દીકરી રીમા રાખે આ એનો રોજનો ક્રમ અને દીકરી તો દિવસે ન વધે એટલી રાતે વધે જલ્દી મોટી થઈ જાય એના માટે ઘણા બધા વિશેષણો છે આપણા માટે એમાં પડવું નહીં મારે પણ એક દિવસ દીકરી હામેથી આવીને દાદા પાંદડું તોડીને આપે એ પેલા એને ઠેકડો મારીને પાંદડું તોડી લીધું અને કહેવાય છે કે દાદાએ પછીના મહિનામાં તરત એ દીકરીના લગ્ન કરીને નાખ્યા અને એનું પછી ગીત આપણે ત્યાં ગવાતું દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર એક જ પાંદડું અમે તોડ્યું ત્યાં તો તમે દીધા અમને પરદેશ એ દાદાને આંગણ આંબલો પણ એ વિષય હતો દાદા અને દીકરીની સમજણનો દીકરી થાય એટલે દાદા એને યોગ્ય સમયે પરણાવી દેવી જોઈએ અત્યારે દાદા લિસ્ટ માંથી જ નીકળી ગયા છે આખા કાર્યક્રમ દાદા એની એની આપણી જે વર્તમાન વ્યવસ્થાઓ છે એની ઉપર હું આ કોઈ પ્રહાર કરવા માટે ઊભો નથી થયો પણ દીકરીઓને મારી ભલામણ છે કે તમારું સર્વશ્રેષ્ઠ હિત કોઈ કરે તો તમારો દાદો જ કરે એ ભાવના તમારામાં જીવવી જોઈએ એ તમારું હિત કરે એવું બીજો કોઈ વિચારી જ ન શકે એ ભાવના આમાં કામ કરતી હતી એ ભાવના આપણે દીકરીઓ તો ગીત ગાતી ગાતી દાદાને જ ભલામણ કરતી હતી ને દાદા હો દીકરી વાગડ માના દેજો રે સઈ એક લાંબો તે વરના ગોદજો એક ટૂંકો તે વરના ગોતજ્યો ને એ બધી વિગતવાર ભલામણ દીકરીઓ દાદાને કરતી હતી દાદા એના રસ્તા કાઢતા હતા અને એ પ્રમાણે આપણી વ્યવસ્થાઓ નભતી હતી એ જે આપણું માળખું વિખાઈ ગયું છે એના મૂલ્યો જે સમાજમાંથી ખતમ થઈ ગયા છે સમાજની નવી પેઢીની ચિંતન કરવાની જવાબદારી એ છે કે આપણે એ મૂલ્યોને ફરીથી આપણા સમાજ જીવનમાં કેવી રીતે પ્રસ્થાપિત કરી શકીએ એ દિશામાં નવી પેઢીએ ખાસ કરીને વિચારવાનું છે એ બાબત આપણે કેવી રીતે આ બધું કાલે કાલે થઈ જાય એવો વિષય નથી પણ આ વિષયોને તો જીવતા રાખો કમસે કમ કે આપણે આમ હાલતા હતા આમ જીવતા હતા આપણા કુટુંબો આવી રીતે હાલતા હતા બાપુ હાંકડ હતી સ્થિતિઓ કંઈ બહુ સારી નહોતી અમારું ગામ છે એની ઉપરથી હું દાખલો દઉં તમારું ગામ છે મોટું કુટુંબ એમ વામજા કુટુંબ કહેવાય મોટા ઘર બધા એના જાજુ કુટુંબ પણ એમાં એક એક ઘરવાળા ગણાય છે અમારું કુટુંબ એ આવે એ બધા એક એક ઘરવાળા એમાં અમે વાતચીતમાંથી આપણ જાણવા મળ્યું કે આ મોટું કુટુંબ આ છે તેમાંથી એક એક ઘરવાળા કેમ અહેવાય છે તો એમાં જાણવા મળે કે ભાઈ જ્યારે કોઈ દીકરી દુખાણી હોય કે હારું માઠું જ્યાં થયું હોય ત્યારે એ વડીલો એને તેડાવી લેતા કે બેટા એ વ્યાઓ લઈને ઓનલાઈન લઈને એક ખેતરનું કટકું કાઢી દે ને એક ફરજો કાઢી દે એમાં એ રે ને એમ કરીને મોટા થઈ જાય મામાને પડાળે ઉછરીને મોટા થયા હોય એવા કુટુંબો ગામડામાં તમને ઘેરે ઘેર જોવા મળતા આખા ગામના આપણે તમામ ગામડા કાઠિયાવાડના લો તો એમાં તમને આવા પરિવારો મળે કે જે મોહાળના પડાળે ઉછરીને મોટા થયા હોય નવા સમયમાં આપણને આવી ઘટનાઓ જોવા નથી મળતી મેં અમદાવાદની એક સભામાં કીધું હતું બાપુ હવે તો આપણે સગવડવાળા થયા છીએ હો હો બંગલાની સ્કીમો મૂકીએ છીએ એમાંથી એક ફ્લેટ આપવા માટેની ઓફર કરવાની હિંમત હવે આપણી નથી રહી હતું નહીં પણ એના દિલમાં જગ્યા હતી એટલે એ તેડાવી લેતા હતા કે જે જાહેર છે એમાં એનોય ભાગ છે અને એમ કરીને જે કુટુંબ એ કુટુંબ વ્યવસ્થાને કારણે નભતું જ સંયુક્ત કુટુંબ હોય તો નાનો મોટો પાતળો જણ કોઈ હોય ઓછો શક્તિશાળી હોય તો એ નભી જાય એ ઓશિયાળો ન થાય કારણ કુટુંબ સંયુક્ત હોય એટલે એની ઓથે ઓથે એનું કામ હાલી જાય હવે કુટુંબ વિખેરાઈ જવાને કારણે અને એ વિખેરાઈ જવામાં આપણી માનસિકતા કારણભૂત થઈ છે આપણે વેહવાળથી જ નક્કી કરીએ ગોતો તો એકલ્યું જોવોન પેલા તો એમ પસંદગી જ પેલી જ્યાંથી શરૂ કરી એકલ્યું ગોતો ભાઈ એને લઈ જવા માટે ચાર જણા જોહે એકલ્યું પછી ગોત છે કોને ભેગો જોહે તો ખરો કેટલાક પ્રશ્નોનો ઉકેલ સંયુક્ત કુટુંબ હતો બાપુ ઘેરામાં ઉછરતી હોય દીકરી કુટુંબની અંદર એમાં કાકા હોય ને કાકી હોય ને ભત્રીજા હોય ને ભાભી હોય ને નણંદ હોય ને ફઈ હોય એ વાડની વચ્ચે વેલો ઉછરી જાય ખબર ના પડે અને કુટુંબની ઘેરાબંધીમાંથી દીકરીને ઉઠાવી હોય ને તો વાર લાગે કે પોલીસ નો અભિપ્રાય છે બાપુ રાજ્યના પોલીસ વડાનો અભિપ્રાય છે સંયુક્ત કુટુંબની દીકરીઓ ભાગતી નથી અથવા તો ભગાડી શકાતી નથી કારણ કે એને એને એ ટાઈમ જ નો મેળ મેળ પડે એવું કવર તૂટે જ નહીં કવર તૂટે તો એનો કનેક્શન થાય ને કવર જ ન તૂટે હવે આ આપણા એકલા કુટુંબમાં આ બધું વ્યવસ્થાઓ જે વિભક્ત કુટુંબની પીડાઓ છે એને કારણે કેટલીય બાબતો આપણામાંથી નીકળી ગઈ આપણી તો માતાઓ બહેનો ગાતા ગાતા આપણા કુટુંબ જીવનને ગૂંથવા માટેની સલાહો રમતા રમતા આપી દેતા હતા માથે મટુકી મહીની ગોરી હું મૈયારણ હાલી રે ગોકુળમાં હો મોરા મુજને હરિવાલા સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મને લાજુ કાઢાની ઘણી હામ રે ગોકુળમાં લાજુ કાઢ્યા નહીં હામ એટલે તમે એવું ન હું લાજ કાઢવાની ફરમાઈશ કરવા છું પણ સસરા સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવાની એના મનમાં હોશ હોવી જોઈએ આમ છે મારા જેઠ મળ્યા જેઠની સાથે બોલા બોલાની મને હામ છે એ એ એના મનમાં એ બધા ભાવ એ આપણી કુટુંબ પ્રથામાંથી ધરપાઈ જતા હતા એને ખ્યાલ આવી જાય કે આવી રીતે જીવાય આવી રીતે રહેવાય ને મોટું કુટુંબ હોય તો એને ખબર પડે ને મહેમાન આવે તો કોઈને ઊભું થવાય કોઈને પાણી પવાય કોઈને ખાટલા પથરાય કોઈને ઠામડા ઉટકાય હાજુ માંદું થાય તો ખબર પડે તો એ કોક કોકની સારવાર કરે બાપુ ગામડામાં એવા બનાવો આપણી નજરમાં આવે માણસ માંદો હોય તો પછી પચાસ લોકો બેહવા આવે એ પચાસ જણાને બાપુ ભેગા કરીને એના ખિસ્સા ખાલી કરાવો તો પછા રૂપિયા ન નીકળે એના એના ખિસ્સામાં પૈસા નો હોય પણ સાહેબ એનામાં એ હિંમત હોય એ બેઠા હોય તો કહી દે ભાઈ ત્રણ દિશા તમે જાગો છો એના હગા દીકરાને એમ કહી દે તું હુઈ જા અમે બે ઘરના દીકરાને હુંવડાવી દેવાની એનામાં હિંમત હોય અને એ જાગે ખરા એ વ્યા ન જાય બહુમાળીમાં રહેતા હોય ને પછી વાંશ આવે તે પાડોશી કે કાન ખોલો ને કોક ને પોલીસને કંઈ તે ખબર પડે કે આમાં કોક ટેલી ગયું છે આટલી મોટી જીવન વ્યવસ્થામાં જે અંતરો આવી ગયા છે એ માત્ર આપણી જીવન પદ્ધતિઓ જે હતી એનામાંથી આપણે જે બહાર નીકળ્યા છીએ એને કારણે આવે છે બાપુ આ બેઠાઓનું કોઈ કથાનો કે પ્રસંગ કહું એ તો મને આમ બિલકુલ અજુગતું લાગે પણ મને યાદ આવ્યો છે એટલે કહું મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી મહારાજા યુધિષ્ઠિરના ગાદી ઉપર બેસવાનો પ્રસંગ રાજ તિલકનો પ્રસંગ અને કુંતાજીને સમાચાર મોકલ્યા કે સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે અને રાજમાતા તરીકે આ પધારો અને તિલકની કાર્યવિધિ કરવી છે કુંતાજીએ જે જવાબ મોકલ્યો છે એ આપણા રહેણાંકના ઘર ઉપર કોતરાવીને રાખવા જેવો છે કુંતાજીએ ત્યારે એવું કીધું બાપુ એવું મને કોઈએ કહ્યું કે અત્યારે હું મારા જેઠ અને જેઠાણીની સેવામાં છું હું અત્યારે આ રાજતિલકના કાર્યક્રમમાં આવી નહીં શકું સાહેબ જેઠ અને જેઠાણીની સેવામાં રાજતિલક કરવા માટે કુંતી નો ગયા એવું મહાભારતમાં લખ્યું છે કેટલી કુટુંબ મર્યાદાઓની તાકાત હશે અને જેઠ અને જેઠાણી કોણ ધૃતરાષ્ટ્રને ગાંધારી જેની સામે લડીને તમે રાજ મેળવું હતું ને એ આખું યુદ્ધ પચ્યા પત્યા પછી એને ગાદીએ બેસાડવાનો હતો અને એની માતા તરીકે તિલક કરવા જવાના ટાઈમે એણે એના જેઠની અને જેઠાણીની સેવામાંથી હું ન્યા ન જાઉં કેટલી કુટુંબની મર્યાદાઓનું પાલન કરવાનું આપણે ત્યાં આપણા આપણા સમાજમાં જોર હશે કેટલું બળ હશે કુટુંબની કેવડી કેવડી તાકાત હશે અને બાપુ એવો જ બીજો પ્રસંગ મહાભારતનો પણ મારે ટાંકવો છે અત્યારે છેલ્લી યુદ્ધની બધી ક્રિયાઓ પૂરી થઈને દુર્યોધન પડ્યો ત્યારે ત્યાં કૃપાચાર્ય ભીષ્મજી નો શ્વાસજી ચાલુ હતો અને બલરામજી પધારી ગયા તા બલરામજી તો ગુસ્સે પણ થયા હતા ને ભીમને મારવા દોડ્યા હતા કારણ કે દુર્યોધન એનો શિષ્ય હતો પણ દુર્યોધને જ રોઈ હવે બધી વિધિ પતી ગઈ છે ને મારો ટાઈમ એ થઈ રહ્યો છે ને હવે તમારે આમાં પડવાની જરૂર નથી એમના પુત્રને બોલાવ્યો લક્ષ્મણાને ત્યારે આ બલરામજી કૃપાચાર્ય અને ભીષ્મદાદા આ બધાના મનમાં એવો ભાવ હતો બલરામજીને એમ હતું કે હું અત્યારે આમે હવે જે કાંઈ વિધ્યું છે એમાં સર્વશ્રેષ્ઠ શક્તિશાળી માણસ તરીકે હું છું દુર્યોધનનો ગુરુ છું વેવાય પણ છું એટલે કદાચ આ લક્ષ્મણાની જવાબદારી હવે મારી ઉપર આવશે એ વખતની રાજપરંપરાને કારણે કૃપાચાર્યને એવું હતું કે આચાર્યોને રાજવ્યવસ્થાના દીકરા દીકરીઓ સોંપવામાં આવતા એટલે કદાચ મને આ જવાબદારી સોંપાય ભીષ્મદાદાને પણ એવું હતું કે હવે આને આ ક્યાંક અંતકાળે મને આ જવાબદારી ના સોંપે પણ દુર્યોધને છેલ્લા શ્વાસ લેતા લેતા એવું કહ્યું કે મહારાજા યુધિષ્ઠિરને બોલાવો અને લક્ષ્મણાનું કાંડું એણે યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યું કે દીકરાને હવે તમે સંભાળજો એટલે બાપુ એમની જે ઈચ્છામૃત્યુની એમની શક્તિ હતી તેમ છતાં ક્યારે શ્વાસ છોડવો ત્યારે મારા પોતાના મનમાં એવું અર્થઘટન થાય છે કે આ ઘટના જ્યારે જોઈએ કે દુર્યોધને એના પુત્રનું કાંડું યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યું એટલે ભીષ્મદાદાને એવી નિરાશ થઈ કે મારા કુટુંબની પરંપરા તો હજી અકબંધ છે છોકરો તો આના કાંડે એના હાથમાં જો આવી જે આપણી કુટુંબ વ્યવસ્થાની પરંપરાઓ છે એને કેવી રીતે પાળવી જોઈએ કેવી રીતે આપણા કુટુંબોમાં ઉતરે અને એ ઉતારવા માટેની મથામણ હવે નવી પેઢીને આપણે કેવી રીતે સોંપીએ બેને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે એમણે એક સિરિયલને વખો એનું ઉદાહરણ આપ્યું કે આખો દી આવું આવું દેખાડ્યા રાખે છે પણ આપણે તો એના ઓશિયાળા છીએ જ નહીં સાસુ વહુનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે તો આપણા પંથકના પાનબાઈ અને ગંગા સતીજીના વારસદારો છીએ સીધી લીટીના વારસદારો છીએ અને કેટલા સમય પહેલા લખીને ગયા છે બેન કે શીલવંત સાધુ ને વારે વારે જીવનમાં આપણે મલકની વાત છે આપણા વિસ્તારની વાત છે આપણે કહી શકીએ એમ છે કે આપણે એના વારસદારો છીએ એ ભૂમિમાં આપણો સમાજ એક કુટુંબની જેમ રે એટલે કુટુંબ તરીકે હવે બાપુ વ્યાખ્યાઓ પણ બદલવી પડશે કારણ કે હવે તો આ એક વાળું જે શરૂ થયું છે એને કારણે હવે આમને કંઈ વ્યાખ્યાઓમાં આપણે કંઈ કહી શકીએ કુટુંબ નાનું થઈ જાય સંયુક્ત કુટુંબ આપણે બનાવવું હોય છે ઈચ્છતા એ શું તો મળશે નહીં એવી સ્થિતિમાં હવે આપણે આવી ગયા છીએ તો નવી વ્યાખ્યાઓ આપણે નવા કુટુંબોની ઊભી કરી શકીએ ધારો કે અત્યારે આપણે એકઠા થયા છીએ એને જે એક કુટુંબનો દરજ્જો આપી જ્યો તો એક મોટું કુટુંબ થઈ જાય અને એક કુટુંબ તરીકે માની શકાય કે ભાઈ આ આપણો પરિવાર છે એટલો તો એક પરિવાર તરીકે રહેતા શીખીએ સુખ દુઃખના ભાગીદાર બનવા માટેનો સંકલ્પ કરીએ અને પરિવારની મર્યાદાઓ સાચવવા માટેની સમજણ જો આપણી નવી પેઢીમાં આપણે વાવવા માટેની કોઈ પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે અત્યારે જે અજંપો વર્તાય છે અજંપો જરૂર ઓછો થશે આપણને પણ જીવવાની મજા આવશે આપણી નવી પેઢીને પોતાને પણ જીવવાની મજા આવશે અને એને કુટુંબની અંદર રહેતા શીખશે કુટુંબને મોટું કરીને સાચવતા શીખશે એક સાચો પ્રસંગ બનેલો મને કોઈ કે કહેલો છે બાપુ પિંગલસિંહભાઈએ મુંબઈના અંદર એક વાર્તા કરેલી શિરડીના હાઠાની એક ભાઈ શેરડીનો હાથો લઈને ઘેરે ગયા અને સામે એક એનો દીકરો ને એના ભાઈનો દીકરો બે ઊભા હતા અને એ શેરડીનો હાથો એમના હાથમાં હતો એટલે બે કટકા કરી અને એક એક કટકો બે એક છોકરાને આપ્યો પણ થડિયાનો ભાગ એના છોકરાને આપ્યો અને આગળવાળો ભાગ એના ભાઈના છોકરાને આપ્યો એટલે આમ આંટી પાડીને આપી દીધો પછી એ ભાઈને જ વિચાર આવ્યો કે આ મેં મારા અહીંથી આવું કેવી રીત થાય કે મારો દીકરો હતો એને મેં થળિયું આપ્યું અને મારા ભાઈનો દીકરો હતો એને મેં પૂછડ્યું આપ્યું આટલો ટાળો મારા મનમાં આવ્યો છે એટલે હવે આ કુટુંબમાં મારે ભેગું ન રખાય અને એને કારણે એણે કુટુંબના ગામના આગેવાનોને બોલાવી એનો ભાઈ નાનો વાડીએ હતો એને બોલાવી અને ભાગ પાડી નાખ્યા મિલકતના નાનો ભાઈ રોવા મીંડ્યો કે ભાઈ આમાં વાંક ખરો કોઈનો કાંઈ બોલ્યા કોઈ દીકરા બોલ્યા કોઈ વહુ બોલ્યા તો એ મોટાભાઈએ કંઈ કીધું નહીં પણ એ કે હવે આપણે રાજી ખુશીથી જુદું થઈ જવું છે હવે મને એવું લાગે છે કે આપણે ભેગું ના રહેવું જોઈએ એટલે હવે કાંઈ કારણ ગોતવાની જરૂર નથી પણ હવે આપણે રાજી ખુશી જુદા થઈ જાય જુદા થઈ ગયા પણ બે કુટુંબ ઉદાસ રહ્યા રાખે કારણ કે એમાં કંઈક ઝઘડો કંઈ હતો નહીં સરસ મજાની હેતપ્રીતથી ઉજરતા હતા એટલે બે કુટુંબના છોકરા એમને મોહવાયા રાખે કે હા આપણે શું કામ જુદા થયા તો કે બાપાએ આ બધું કર્યું વીખી નાખ્યું આપણું હાલતું હતું એમાં કાંઈ વાંધો નહોતો એ વડીલ એના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા અને મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે છોકરાઓએ ભેગા થઈને પૂછ્યું કે બાપા હવે જે થયું એને તમને જે કારણ જડ્યું હોય અમને તો કંઈ ખબર નથી કોઈનો વાંક નહોતો પણ તમે આપણું આ કુટુંબને હું કામ વિખી નાખ્યું એનું કારણ કયો ત્યારે બાપાએ એને એમ કીધું કે મારીથી આવી ઘટના થઈ ગઈ હતી શેરડીનો એક ખાઠો હતો ને બે ભાગ મેં કટકા કરીને આપ્યા એમાં મેં મારા છોકરાને થળિયું આપ્યું હતું ભાઈના છોકરાને પૂછડીયાનો ભાગ આપ્યો હતો એટલોય ટાળો જે રાખે એને કુટુંબના વડીલ થવાનો અધિકાર રહેતો નથી એટલે મેં કીધું તું કે આને વીખી નાખો આવું તમારા કુટુંબમાં હવે ન થાય એનું તમે ધ્યાન રાખજો આટલી મારી તમને ભલામણ છે આ વાત સાંભળીને બાપુ મુંબઈના બે શેઠ હગા ભાઈઓ એ પણ આપણા પંથકના જ હતા એના નામ પણ મને આપ્યા હતા એ સવારે પિંગળસિંહભાઈ જ્યાં ઉતારો જ્યાં હતો ત્યાં રૂબરૂ ગયા અને એની હાજરીમાં એને એવું કહ્યું કે અમે દસ વર્ષથી કોર્ટમાં અમારી પ્રોપર્ટી માટે લડતા હતા આજ કેસ પાછો ખેંચવા માટે જઈએ છીએ કેસ પાછો ખેંચીને આવીએ ત્યારે તમારે હાયરે જમવા આવવાનું છે કુટુંબની અંદર ઝઘડા કરવાના પરિવારમાં જ ઝઘડા કરવામાં આપણે લોઠકા ગામમાં કોઈ ન ગણતું હોય પણ નાના વરો આવે એટલે કે મારે ટાઈમ નથી મને ક્યાં બોલાવ્યો છે અરે ભાઈ તને ગામમાંથી નહીં કોઈ નોતરું નથી દેતું ને હવે આ આખી જિંદગીમાં એક જ વખત નોતરું આપવાનું છે આનું તું સુકી જાય તેનો છોકરો એક જ છે ફરી વખત નોતરું નથી કાઢવાનું એટલે એમને માની જવું ગામના કોઈ કહેવા આવે એની પહેલા હવે આપણે આ બધી બાબતોમાંથી થોડુંક ઉપર ઉઠીને કુટુંબ એટલે એ સંખ્યન દ્રષ્ટિએ કુટુંબ નથી દાદાથી પોતરાની વચ્ચે આવતી આપણી તમામ સંબંધની કડીઓને સાથે જીવવાની જે વ્યવસ્થા છે એનું નામ કુટુંબ છે મારો એક બાપુ નમ્રમત છે આ ફેમિલીનું ગુજરાતી કુટુંબ કરીએ છીએ એ છે નહીં એ અંગ્રેજીમાંથી ફેમિલીનું ગુજરાતી જે કુટુંબ થાય છે એ આપણે સ્વીકારેલું છે હું કોઈ ભાષાનો એવો વિદ્વાન નથી પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી નથી થતું એવું મારો મત છે નમ્ર મત છે કારણ કે આપણી કુટુંબની વિભાવના અંગ્રેજીમાં છે નહીં વિદેશમાં છે નહીં એટલે જે વિભાવના જે વિસ્તારમાં ન હોય ત્યાં એનું અંગ્રેજી ન હોય એના શબ્દો ન હોય આવેળાનું અંગ્રેજી નથી કારણ કે ત્યાં આવેળા હોય જ નહીં એટલે એનું અંગ્રેજી એની પાસે હોય જ નહીં કીડિયારાનું અંગ્રેજી હોય જ નહીં કારણ કે ત્યાં હોય તો એનું અંગ્રેજી હોય ને એમ કુટુંબનું અંગ્રેજી પણ ન જ હોય ત્યાં કારણ કે ત્યાં કુટુંબ વ્યવસ્થા નથી કારણ કે ત્યાં શબ્દો એક જ છે ને કાકી હોય તો એ આંટી માસી હોય તો એ આંટી ફાય હોય તો એ આંટી એની પાસે શબ્દ જ એક જ છે કે આંટી અજાણી બાય હોય તો એને આંટી કહીને બોલાવાય આપણી જેવું નથી એમ ફિક્સ જ ભાઈ કાકી બોલો એટલે ખબર જ પડી જાય કે આ કાકાના ઘરમાં બેઠેલા છે આપણા કાકી માસી બોલો એટલે ખબર જ પડી જાય કે આ બાની બેન છે ફઈ બોલો એટલે ખબર જ પડી જાય કે આ બાપાની બેન છે એ આપણી કુટુંબ વ્યવસ્થાની તાકાત છે અને એને અનુભવવા માટેની ને એને જીવવા માટેની જે પરંપરાઓ આપણી પાડેલી છે દાદાથી તે પોતરા સુધીની એ કુટુંબ વ્યવસ્થાને પુનઃ પ્રસ્થાપિત કરવી એ મને એવું લાગે છે કે વર્તમાન સમયના સામાજિક આગેવાનો માટે ચિંતાનો ને ચર્ચાનો વિષય હોવો જોઈએ એવું મારા મતમાં હતું આ નવા વર્ષના સ્નેહ મિલને આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ જાજાથી રામ પૂજ્ય બાપુના ચરણોમાં મારા વંદન પૂજ્ય બાપુના ચરણોમાં મારી પ્રાર્થના કે તલગાજરડાના હનુમાનજી મહારાજને કૃપા કરે કે આપણા ઉપર આવી કુટુંબ વ્યવસ્થા વિકસાવવાની શક્તિ આપણને આપે આપ સૌને જાજાથી નમસ્કાર આપનો ખૂબ ખૂબ આભાર વસુદેવમ કુટુંબકમની આ ધરતી ઉપર સંયુક્ત કુટુંબ ભાવના અને વિભાવનાઓ ખૂબ જ સુંદર રીતે પારિવારિક સભ્ય તરીકે આપે પ્રસ્તુત કરીએ બદલ આપનો આભાર